સક્રિય જી હા પંજાબની જીત બાદ આપનો વધ્યો છે કોન્ફિડન્સ અને ભાજપને કાંટાની ચક્કર આપવા માટે આપ લગાવી રહી છે એડી ચોટીનું જોર એવામાં આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં ધામા પણ તેઓ નાખી રહ્યા છે દર અઠવાડિયે આવી રહ્યા છે તેઓ ગુજરાતની મુલાકાતે જનતા જનાર્દનને રીઝવવા માટે આપી રહ્યા છે કેજરીવાલ એક બાદ એક ઓફર વાયદાઓ પર વાયદાઓ કરી રહ્યા છે પહેલા રાજ્યની જનતાને 300 યુનિટ સુધીની ફ્રી વીજળી આપવાનો વાયદો કરી હવે કેજરીવાલે ગુજરાતના વેપારીઓને કર્યા છે વાયદા જીહા દર્શક મિત્રો ગુજરાતના વેપારીઓ માટે જાહેર કરી કેજરીવાલે 5 ગેરંટી દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે હાલ આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ પર છે આજે તેમણે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં માથું ટેક્યું હતું અને તેના બાદ તેઓ રાજકોટના વેપારીઓને મળ્યા હતા દરમિયાન ગુજરાતના વેપારીઓને કેજરીવાલે કરેલ આ વાયદા અંગે વાત કરીએ ડિટેલમાં કયા વાયદાઓ કેજરીવાલે ગુજરાતના વેપારીઓને કર્યા છે તો દર્શક મિત્રો ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીનો સમય આવી રહ્યો છે નજીક તેમ તેમ દરેક પાર્ટી સક્રિય થઈ રહી છે તડામાર તૈયારીમાં લાગેલ છે જનતા જનાર્દનને રીઝવવાના પ્રયત્નો કરી રહી છે એમાં પણ જોવા જઈએ તો આપ ભાજપને ટક્કર આપવા માટે કોઈ મોકો છોડવા માંગતી નથી જનતા જનાર્દનને રીઝવવા માટે એક બાદ એક પ્રયાસો કરી રહી છે અને એમાં પણ આપના સુપ્રીમો અને અરવિંદ કેજરીવાલ દિલ્હીના જે મુખ્યમંત્રી છે તેઓ તો ગુજરાતમાં એક અઠવાડિયામાં મુલાકાત લઈ રહ્યા છે અઠવાડિયે અઠવાડિયે તેઓ પધારી રહ્યા છે અને આપને જણાવી દઈએ કે હાલ જ્યારે તેઓ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ખબરો અનુસાર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રત્નવિલાસ પેલેસ ખાતે ટ્રેડર્સો સાથે બેઠક કરી હતી વેપારીઓ સાથેની આ બેઠક દર્શક મિત્રો તેમને ઉદ્યોગકારો અને વેપારીઓને આ દરમિયાન જે બેઠક હતી તેમાં પ્રશ્નો સંભાળ્યા હતા એવા રિપોર્ટ છે કે બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે કેજરીવાલે જે બેઠક કરી હતી તેમાં જણાવ્યું કે ભાજપે એવો માહોલ ઉભો કર્યો કે વેપારી ચોર છે જ્યારે હકીકતમાં વેપારીઓ ઈમાનદારીથી ટેક્સ ભરવા માંગે છે 2015માં દિલ્હીનું બજેટ 30,000 કરોડ હતું 7 વર્ષ પછી તે 75,000 કરોડ થયું છે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા જ ટેક્સ ભરવામાં આવતો હતો વેપારીઓ પર વિશ્વાસ કરતા શીખો તેમ અરવિંદ કેજરીવાલે આ દરમિયાન જણાવ્યું હોવાના અહેવાલો છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે આ દરમિયાન એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે ગુજરાતમાં ભાજપને સત્તામાં રહ્યાને 27 વર્ષ થયા પરંતુ તેમાં એકતરફી ભાષણ હશે આપણે બે તરફી વાત ક્યારેય નહીં કરી હોય આજે તમારી વાત મુખ્યમંત્રી અને પાટીલ સાહેબ પણ બેસીને શાંતિથી સાંભળી રહ્યા હશે તો મને લાગે છે કે તમારી 2-4 વાતો પર તો થોડા દિવસમાં જ અમલ થઈ જશે તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હોવાના અહેવાલો છે વાત કરીએ અરવિંદ કેજરીવાલે ગુજરાતના વેપારીઓને આપેલ ગેરંટી અંગે તો દર્શક મિત્રો તેઓએ 5 ગેરંટી આપી છે ગુજરાતના વેપારીઓને પહેલી છે ડરનો માહોલ પૂર્ણ કરી દેવામાં આવશે નિડરતાની સાથે વેપારીઓ પોતાનો વ્યવસાય કરી શકશે બીજી ગેરંટી જે અરવિંદ કેજરીવાલે ગુજરાતના વેપારીઓને આપી છે તે છે વેપારીઓને સન્માન આપવામાં આવશે સરકારી કચેરીઓમાં તેઓનું સન્માન કરવામાં આવશે ત્રીજી ગેરંટી અંગે જો વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે ભ્રષ્ટાચારથી મુક્તિ આપવામાં આવશે ચોથી ગેરંટી જે અરવિંદ કેજરીવાલ આપી રહ્યા છે ગુજરાતના વેપારીઓને તે છે ટેક્સના 6 માસ જૂના રિફંડ અપાવીશું ટેક્સમાં સરળીકરણ લાવીશું પાંચમી ગેરંટી છે દર્શક મિત્રો જે અરવિંદ કેજરીવાલે આપી છે ગુજરાતના વેપારીઓને તે છે સરકાર પોતાના ભાગીદાર તરીકે વેપારીઓને સંમલિત કરશે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે આને લઈને અરવિંદ કેજરીવાલે વધુમાં એમ પણ જણાવ્યું કે સુરતમાં વેપારીઓએ મને બોલાવ્યો હતો કાર્યક્રમના એક દિવસ પહેલા આયોજકોએ કહ્યું કે અમને ધમકી મળી રહી છે અમારું હોલનું બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું છે તેમણે વધુમાં એમ કહ્યું હોવાના અહેવાલો પણ છે કે દિલ્હીમાં પ્રોફેશનલ ટેક્સ લેવામાં નથી આવતો MSME વેપાર જગતની કરોડરજ્જુ છે બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ